बात करिए हवे गणेश चतुर्थी नो त्यौहार आज थी प्रारंभ थयो छे। धुंधाड़ा देवना थशे वधामणा, मोटा पंडालों ने तो मंजूरी नथी अपाई कोरोना ना कारणे, परंतु जाहेर गणेश उत्सव नहीं थई शके, परंतु घर में करी शकाशे गणेश जी स्थापना, नियमों साथे अहीं उजवणी करवी पड़शे। आती बात ये कि अँ मोटा पंडालों ने मंजूरी आपवामां नथी आवी, तो ये बाबते अँ कोरोना ने ध्यान में राखी अने आ प्रकार नो निर्णय लेवामां आव्यो छे। धुंधाड़ा देवना वधामणा हवे घरे ज करवा पड़शे अने नियत गाइडलाइन साथे ज आ उत्सवनी उजवणी करवानी रहेशे। खास करीने ज्यारे गणेश विसर्जनना समये अंगेनी जे गाइडलाइन आवशे ए मुजब ज तेमने जे त्यौहार छे एने उजवानी फरज पड़शे। धुंधाड़ा देवना आजथी वधामणा लोकोना घरमां थशे, हवे अहींयाथी आजथी जोईशुं के गणेशजीनी स्थापना थशे। तो आगे बात करिए अपनी साथ वडोदरा संवाददाता फरीद खान और अमदावाद थी विभू पटेल जोड़ाशे। पहला फरीद आपनी पास आवीए, केवो माहौल छे वडोदरा में उजवणी अंगे, शू तकेदारी साथे अत्यारे लोको उत्सवनी शुरुआत करी रह्या छे? विक्रम, આજે ગણેશ સ્થાપનાના પ્રારંભ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ બિલકુલ થશે। વડોદરા મહારાષ્ટ્રીયન સમાજનું એક પ્રભુત્વ ધરાવતું શહેર છે અને સ્વાભાવિક છે ગણેશ મહોત્સવ માટે આગવું સ્થાન ધરાવે છે। ખાસ કરીને આજે જે ગણેશ સ્થાપના પૂર્વ અમે લોકો વિક્રમ અત્યારે ફૂલ બજાર, વડોદરાનું જે સૌથી મોટું જે ખંડેરાવ માર્કેટનું જે ફૂલ બજાર છે ત્યાં આગળ ઉપસ્થિત છે અને આપ જોઈ રહ્યા છો કે ગણેશ સ્થાપનાની અંદર ખાસ કરીને જે કમળ જે છે, જે ગલગોટા છે, જે એ ફૂલ જે છે તેનો ઉપયોગ જે કરવામાં આવતો હોય છે જે ધાર્મિક વિધિમાં, તેને લઈને ભક્તો અહીંયા ફૂલ બજારમાં સવારથી જ ફૂલ ખરીદવા માટે ઉમટી પડ્યા છે। પરંતુ ફૂલ બજારનો જે ભાવ જે છે એ બિલકુલ એમાં અસહ્ય ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ગઈકાલે જે ગલગોટા જે 170 રૂપિયે કિલો વેચાતા હતા, આજે 250 રૂપિયે વિક્રમ તેનું વેચાણ થઈ રહ્યું છે। કમળ જે છે એમાં પણ 50% વધારો છે। આપણે અહીંયા સૌથી પહેલાં જે ભક્તો જે છે જે ગણેશ સ્થાપના કરવા માટે ઉત્સાહિત છે તેમની સાથે આપણે વાત કરીશું। ગણેશ સ્થાપનાની તૈયારીઓ કરી રહ્યા છે, ઉત્સાહનો માહોલ છે, જોકે કોરોના સંકટમાં જે નિયમો જે છે જે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત હવે ઘરે જ સ્થાપના કરવી પડશે। ફૂલ ખરીદવા આવ્યા છે, શું અનુભવ? અનુભવ બહુ કકરો છે, કારણ કે કોરોનાના લીધે ફૂલ બી મારામારી છે, ફૂલ નથી આવતા, હવે ફૂલ માડી એવું કહે છે કે હમણાં ફૂલ નથી તો અમે હાર બી કેવી રીતે બનાવીએ? પડી ગયો એટલે વરસાદ પડી, ભાવમાં શું ડિફરન્સ લાગ્યો? ભાવમાં હાર તો 100 રૂપિયાથી સ્ટાર્ટિંગ, બધા જે થોડા કડીવાલા લો તો બી 100 રૂપિયા, કોઈ કહે 150 રૂપિયા, એક જ ભાવ ઓછો કરવાનો નહીં। વિક્રમ, જે ફૂલ ફૂલ બજારમાં જે રીતે ભક્તો ફૂલ ખરીદવા ઉત્સાહથી આવ્યા છે, જી જી ફરીદ આપની પાસે આવીએ અત્યારે આપણી સાથે હવે રાજકોટથી હરીન માથરાવાળા પણ જોડાઈ ગયા છે, પરંતુ પેલા વિભુ પાસે જઈએ। વિભુ, અમદાવાદમાં શું માહોલ છે આજે? વિક્રમ, જે રીતે અમદાવાદનો માહોલ છે ગણેશ ચતુર્થીના દિવસે ગુલબાઈનો કંઈક અલગ જ હોય છે, પરંતુ કોરોનાના કહેર વચ્ચે આપને આ માહોલ બતાવવા માંગીશ કે ઘણો ફીકો પડી ગયો છે, કારણ કે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની સ્થાપના કરતા હોય છે, ઘરે ઘરે ગણપતિ બાપાને બેસાડતા હોય છે, તો મોટા મોટા પંડાલો પણ થતા હતા, પરંતુ કોરોનાના કહેરને કારણે આ વખતે જે છે પંડાલો નથી થવાના, લોકોએ નાની મૂર્તિ ઘરે બેસાડવાની છે, તે માટેની નાની મૂર્તિ જ લોકો ખરીદે અને માટીની મૂર્તિ ખરીદે તે માટેની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે। ત્યારે આ જે માહોલ છે તે આપ જોઈ શકો છો કે ખૂબ જ ફીકો માહોલ પડી ગયો છે। અહીંના જે લોકો છે કે જેમને 6-6 મહિનાથી આ મૂર્તિઓ બનાવી હતી, અત્યારે ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ જે માર્કેટમાં છે ખૂબ જ ઓછા ગ્રાહકો છે। ભાઈ આપનું નામ? જી વિભુ, આપ પણ જોડાયેલા રહેજો અત્યારે। હવે સીધા જઈએ પેલા રાજકોટથી એક વખત માહોલ જોઈએ, હરીન માત્રાવાળી આપણી સાથે છે। હરીન, રાજકોટમાં શું સ્થિતિ, કેવો ઉત્સાહનો ઉત્સવ છે? ભાજપ કાર્યાલય છે ના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અત્યારે ગણેશ ભગવાનની જે સ્થાપના કરવામાં આવે છે, આ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ શકો છો કે ભાજપના ગણપતિનો ખૂબ મોટો પંડાલ દર વખતે હોય છે, પરંતુ જે રીતના આ વખતે સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે રીતના આ વખતે ઘણા બધા નિયમોને લઈ આ વખતે ખૂબ કાર્યાલય ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। કમલેશભાઈ શું કહેશો, આ વખતે ખૂબ સાદાઈથી કાર્યાલય ખાતે ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે, શું કહેશો? સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ મહાનગર
માં વર્ષોથી આ પાર્ટીના બેનર હેઠળ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી અમે આયોજન એ ખૂબ મોટા પ્રમાણમાં કરતા અને રાજકોટના ભાવિકો પણ ખૂબ મોટી સંખ્યામાં ગણપતિ દાદાના આશીર્વાદ લેવા આવતા હતા. શરૂઆતમાં કિસાનપરા ચોક ખાતે ને ત્યારબાદ કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે મોટું આયોજન ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ થતું. એમાં 20,000 થી 25,000 ભાવિકો મૂર્તિના વિસર્જન અને પંડાલોને બાંધવા માટેની મંજૂરી નહીં મળે તો કેવી રીતના ઉત્સવની ઉજવણી થશે. તો એ સાથે જ ફરીદ ખાન આપણી સાથે જોડાયેલા. ફરીદ ખાન, વિભુ અને સાથે જરીન, આપ સૌનો આભાર સમગ્ર વિગતો માટે.